નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 જેનો પ્રિય વિષય અંગ્રેજી, જેનું બીજું યુનિટ સેમેસ્ટર 2નું નામ છે, જેનું સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક પછી એક આ યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર 4 ભણવાની છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટની 3 એક્ટિવિટી ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોયા. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 4. એક્ટિવિટી નંબર 4 શું કહે છે? રીડ ધ ડાયલોગ, એટલે કે સંવાદ વાંચો. બે જણા વચ્ચે જે વાતચીત થતી હોય તે વાતચીતને વાંચવાનું કીધું છે. ચાલો વાંચી. પહેલા શું કહે છે? મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. એટલે શું થાય? તો કે મહેશને ઓપન એન એકાઉન્ટ, એક ખાતું ખોલાવવું છે ઇન અ બેંક, બેંકમાં. મહેશને બેંકમાં ખાતું ખોલાવવું છે. હી ગોઝ ટુ ધ બેંક, એ બેંકમાં જાય છે. હી મીટ્સ ધ મેનેજર, અને તે મેનેજરને મળે છે. મેનેજર એટલે શું થાય? તો કે સંચાલક. બેંકનું કાર્યભાર સંભાળતા હોય ને તે વ્યક્તિને મેનેજર કહેવાય. તો એ મેનેજરને મળે છે. તો મહેશ શું કહે છે? કે મે આઈ કમ ઇન સર, કે શું હું અંદર આવી શકું સાહેબ? તો મેનેજર શું કહે છે? જોઈ, મેનેજર કહે છે યસ યુ મે, હા તમે આવી શકો છો. વોટ કેન આઈ ડૂ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું? તો મહેશ કહે છે આઈ વોન્ટ એન SD એકાઉન્ટ ટુ બી ઓપનડ ઇન ધ બેંક, કે મારે જે છે આ બેંકમાં SD પ્રકારનું ખાતું ખોલાવવું છે. તો મેનેજર કહે છે, સંચાલક કહે છે ઓકે ટેક ધીસ ફોર્મ, આ ફોર્મ લઈ લ્યો, ફિલ ધ ડિટેલ્સ, અને તેમાં જે માહિતી જે ભરવાની કીધી છે, નામ, એડ્રેસ, લાઇટ બિલ નંબર કે જે કાંઈ પણ હોય તે બધું લખવાનું કીધું છે, લખી નાખો. તો મહેશ શું કહે છે? સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ, કે સર મેં ફોર્મ ભરી નાખ્યું છે. ઓકે, આગળ શું કહે છે? મેનેજર કહે છે નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. નાવ એટલે હવે તારો ફોટોગ્રાફ ચોંટાડીને ત્યાં સહી કરી દે. તો મહેશ શું કહે છે? હિયર ઇટ ઇઝ, હા લ્યો સર ફોટો ને આ સહી કરી નાખી. ઓકે, મેનેજર કહે છે હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. હાઉ મચ મની એટલે કેટલા પૈસા. Do you want me to deposit? Deposit એટલે થાય જમા કરાવવા, કે તારે કેટલા પૈસા આ ખાતામાં જમા કરાવવા માંગે છો. તો મહેશ શું કહે છે? 500 રૂપીઝ, 500 રૂપિયા. આગળ વધીએ. આગળ વધતા પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લાવ્યા છીએ એક જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના સોલ્યુશન મળી જવાના છે, તમામે તમામ વિષયના સોલ્યુશન મળી જવાના છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને, અને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. ચાલો આગળ જોઈએ મહેશ અને સંચાલક વચ્ચેની વાતચીત. તો મેનેજર શું કહે છે? સંચાલક શું કહે છે? ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની, કે ચાલો તો મને તારું ફોર્મ અને પૈસા આપી દે. મેનેજરે પૂછ્યું હતું ને કેટલા રૂપિયા જમા કરાવવાના છે, તો મહેશે શું કીધું હતું? 500 રૂપિયા. તો ભાઈ મેનેજર શું કહે છે? કાંઈ વાંધો નહીં, ઓકે લાવો ફોર્મ અને લાવો પૈસા ટુ ધ કેશિયર, અને મને નથી આપવાના. કોને આપવાના છે? કેશિયરને, બેંકમાં જે કેશિયર હોય એને આપી દો. હી વિલ ગીવ યુ અ પાસબુક, તે તમને એક પાસબુક આપી દેશે. હવે પાસબુક એટલે શું થાય? તો બાળકો, તમે બેંકમાં એકાઉન્ટ ખોલાવો એટલે તમારા નામનું એકાઉન્ટ છે, એકાઉન્ટ નંબર, કઈ જગ્યાએ એકાઉન્ટ છે, બેંકનો કોડ શું છે, એ બધું લખેલું, અને હા તમારા ખાતામાં કેટલા રૂપિયા છે ને એ બધી વિગત લખેલી એક ચોપડી આવે, તેને પાસબુક કહેવાય. તો તમે જાઓ કેશિયર પાસે, શું કહે છે સંચાલક? કે તમે કેશિયર પાસે જાઓ, તે 500 રૂપિયાને ફોર્મ દઈ દો, એ તમને એક પાસબુક આપી દેશે. તો મહેશ શું કહે છે? થેન્ક યુ સર, આભાર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા આ યુનિટની યુનિટ નંબર 2ની એક્ટિવિટી નંબર 4. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર 5 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.